વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે ત્રિદિવસીય માં ભવાનીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ. વડગામ તાલુકાના ટીંબાચુડી ગામની પવિત્ર ભૂમિ પર માં ભવાનીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ તારીખ 11/5/2022 ને બુધવાર વૈશાખ સુદ દસમને પૂર્ણાહુતિ, 13/5/22 ને શુક્રવાર વૈશાખ સુદ 12 તેમ ત્રિદિવસીય માં ભવાનીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં શ્રી ભવાની માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમગ્ર લીંબા ટીંબાચુડી ગ્રામજનો માં ભવાનીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવશે, જેમાં ટીંબાચુડી ગ્રામજનો તેમજ ધંધા રોજગાર અર્થે બહાર રહેતા લોકો પણ પોતાના માદરી વતન પધારી માં ભવાનીના ચરણોમાં શીશ નમાવી જ્યારે ત્રિદિવસીય માં ભવાનીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે આનંદકારી અને રાત્રે ભવ્ય રંગકસુંબલ ડાયરો અને દ્વિદિવસે મંગલકારી અને રાત્રે સંતવાણી યોજાશે અને તૃતીય દિવસે કલ્યાણકારી માં દીક્ષ હોમ પ્રાંત પૂજા પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાશે, જેમાં પૂર્ણાહુતિના દિવસે માં ભવાની દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને ગ્રામજનો જેમાં રામજીભાઈ વી રૂપાવટ, કેશરભાઈ એસ પટેલ, નરસિંહભાઈ આર પટેલ, દિલીપસિંહ બી સોલંકી, ગણેશભાઈ આર પટેલ તેમજ ગ્રામજનો દ્વારા માં ભવાનીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલ સંતશ્રીઓ મહંતશ્રીઓનું સન્માન કરવામાં આવશે, જેમાં ત્રિદિવસીય માં ભવાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટીંબાચુડી ગામની સમગ્ર ધર્મપ્રેમી જનતા અને આજુબાજુના ગામના લોકો માં ભવાનીના ચરણમાં શીશ નમાવીને પૂજા અર્ચના કરીને પ્રસાદ લઈ અને ટીંબાચુડી ગામને સુખી સંપન્ન રાખે તેવી અરજ કરીને શીશ માં ભવાનીના ચરણમાં નમાવીને ધન્યતા અનુભવશે. આ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આ ગામની સ્થાપના લગભગ 800 વર્ષ પૂર્વે થઈ લીધી, એના તબક્કાવાઇઝ લગભગ આ મંદિર ત્રીજું બની રહ્યું છે અને આજે અમે ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત કરી છે અને ત્રિદિવસીય કાર્યક્રમમાં અમારા ગામના વસતા દેશ વિદેશમાં ગુજરાત બહારના બધા લોકો આજે ભેગા થવાના છે અને આનંદ લેવાના છે માતાજીના પ્રસંગને અને માતાજી સૌનું કલ્યાણ કરે એવું અમે ઈચ્છીએ છીએ અને એવા આશીર્વાદ માગીએ છીએ. શોભા છે અને આ ગામની એક વિશેષતા ટીંબાચુડીની એ છે કે જ્યારે જ્યારે પણ કંઈક નવી શરૂઆત થઈ છે તો આ ગામે પહેલ કરી છે. સૌથી પહેલી વાત કરું તો 1965 સાલની આજુબાજુમાં જે ગામઠી શાળાઓ થઈ તેમાં સૌથી પહેલી શાળા ટીંબાચુડીની હતી અને અમારા ગામના નગરશેઠ મોહનકાકાએ પણ એક શરૂઆત કરેલી. ભાઈ, જે વખતે લોકો ગામના કુએજીને પાણી ભરતા હતા એ સમયમાં અમારા ગામમાં ગામના ઘરે ઘરે નળ હતા. એમ કે બીજી કે આદ્યશાપક બનાડેરીના ગલબા કાકાએ જ્યારે બનાડેરીની શરૂઆત કરી ત્યારે આ ટીંબાછુડીની દૂધ મંડળી સૌથી પ્રથમ દૂધ મંડળી હતી. આ ઘણી બધી પહેલની શરૂઆતમાં ગામે પ્રથમ શરૂઆત કરી છે. અને બીજી એક વાત કરું કે આજે શરૂઆતના હમણાંના દિવસોમાં જળસંચયની જે ક્રાઇસિસ આખા વિશ્વમાં ચાલી રહી છે ત્યારે આ ગામે જળસંચયની શરૂઆત કરી છે. 30 જેટલા કૂવાઓ રિચાર્જ કર્યા છે જૂના પડેલા અને એની પ્રેરણા લઈ અને આજુબાજુના ગામો 10-15 ગામડાઓમાં અને આખા એ જિલ્લામાં આની એક સુવાસ જઈ છે. એટલે બહુ મોટું ભગીરથ કામ આ ગામની પ્રેરણાથી થયું છે, આ ગામના યુવાનોથી થયું છે, આ ગામની જનતાએ શરૂઆત કરી છે. આ ગામની જનતા ભાવપ્રેમી છે, ધર્મપ્રેમી છે અને એક પરિવારના બનીને જીવવાની ભાવનાથી આ અહીંયા જીવી રહે. આ પ્રસંગ પણ તમે જોજો, આનંદનો છે, ઉત્સવનો છે, એક કુટુંબના સભ્યો બનીને આ ગામ, એટલે જે જે કંઈ પ્રસંગો આવે છે ત્યારે આખું ગામ એકજૂટ થાય છે અને સમાજને એક નવી દિશા અને નવી પ્રેરણા આપે છે.